બોલી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી, આદ્ય શક્તિ શ્રી હિંગળાજ માત કી, મેકરણ દાદાની જય. આવો સુંદર મજાનો માહોલ શ્રી ત્રિકમજી ભગવાન દરજી સમાજ આડેસર દ્વારા આયોજિત ન ભૂતો ન ભવિષ્યતિ, ભૂતકાળમાં તો ક્યારે કથા થઈ એવું આપણે કઈ સાંભળ્યું નથી અને ભવિષ્યમાં ક્યારે થશે એ પણ જે આપણને ખબર નથી, એટલા માટે વર્તમાનમાં જે આપણે લાવો લઈ રહ્યા છીએ અદ્ભુત છે. આપણી આવનારી પેઢીઓ પણ યાદ રાખશે, આપણે તો યાદ રાખશું પણ આવનારી પેઢીઓ પણ યાદ રાખશે કે આપણા સમાજમાં એક ભાગવત સપ્તાહ થઈ હતી. આ શાસ્ત્રીજીએ કીધું ને કે હરિદ્વારથી જેમ ગંગા નીકળે, હરિદ્વાર તો જવું હોય તો સમય જુએ, પૈસા જુએ, બધું જુએ, ટાઈમ બધું જુએ, પણ આ ભાગવત રૂપી ગંગા એક ને આપણે સામે ચાલીને આવી છે, આપણે એનો લાવો લેવાનો છે. અને એ પણ જો આપણે ન લઈ શકીએ તો આપણા જેવો તો જેને કહેવાય ને કે દુખીઓ કયો કે દુખીઓ અને કમ ભાગ્યવાળો કયો તો એ પણ એવો કોઈ નથી, કારણ કે ભાગવત ભગવાન એમાં આપણે ડૂબકી લગાવવાની છે ત્યારે. અને એ નિમિત્તે જ્યારે હું અને તમે મળ્યા છીએ એમાં ભજન સંતવાણી સરસ મજાનો આ કાર્યક્રમ જેના ભાગ્યમાં હોય ને એને મળે. નહીતર મેં કાલે વાત કરી હતી ને આજે પાછી ફરીથી મને મોજ આવે છે એટલે એની વાત ફરી પાછી રિપીટ કરું. રમણીકભાઈ, આમને એક જગ્યાએ ભાગવતનું આયોજન થયું હોય, કથાનો હરખ એટલો, આહા, સાતે સાત દિવસ સાંભળવી છે કથા, પોથી યાત્રા હતી, સવારના નાહી ધોઈને કોટી બોટી પહેરીને તૈયાર થઈ ગયા, પોથી યાત્રાની તૈયારી ને એમાં કોઈ ફટાકડો ફોડ્યો, કાનમાં ઢાંક વરી ગઈ, હા, ન હંભરાણું તો ન હંભરાણું, પાછી હાથ માં દીએ પોથી પથરાવણ જયારે થતા હતા વરી ફટાકડો ફૂટ્યો, ઢાંક ખુલી ગઈ, પણ ભાગ્યમાં કથા નથી. એમ ઘણાના ભાગ્યમાં કથા નહીં હોય તો ઢાંક વરી જશે વગર ફટાકડે, પણ આપણે ભગવાનના આશીર્વાદ છે, આપણી ઢાંકો ખુલી જ છે. આપણી વચ્ચે ઉપસ્થિત કલાકારોમાં દરજી સમાજના જ કલાકારો છે, ગૌરવ લેવા જેવી વાત છે, પણ એક કર્મની કઠણાઈ એ છે કે તલગાજરડામાં કદાચ મોરારી બાપુનું કદાચ માન ન હોય, કારણ કે ગામમાં હોય ને એનું માન ન હોય, જેમ હરિદ્વારમાં જાય ગંગાજીનું એટલું બધું માન ન હોય, અહીંયાથી આપણે ક્યાંય સુધી જતા હોય ગંગાજી ગંગાજી કરતા, ત્યાંથી લઈ આવતા હોય જળ, એમ આપણે દરજી સમાજમાં કલાકારો ઘણા છે પણ એનું એટલું માન નથી મળતું. આપણા વાળા છે ને વાંધો નહીં, સાંભળ્યા છે, આ સામજીભાઈ તો રોજ બોલતા હોય છે, આવેલા કાકા ને વર્ષોથી સાંભળી શીખે છે એમ, પણ ભજન એક એવી વસ્તુ છે, કદાચ એક નાનકડો કલાકાર ગાતો હોય તો ભલે અને મહાન કલાકાર ગાતો હોય તો ભલે, શબ્દોની તાકાત છે એ જ આપણે સમજવાની છે. આપણી પોથી યાત્રા શરૂ થઈ હતી માં હિંગળાજના સ્થાનેથી, માં હિંગળાજના મંદિરેથી, માં હિંગળાજને યાદ કરીએ. એમાં હિંગળાજ આવે હે નવરાત રમવા, કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે,
એ હિંગળાજમાં આપણે આરાધન કરીને એમનું હાજરા હાજુર છે હું કે તારા હાથે હે મના કડા જડું બે લટું મોકડી લાંબી માં લટું મોકડી લાંબી ઝણણ ઝણ ઝણ ઝાંઝર ઝણકે ઝણણ ઝણણ ઝાંઝર ઝણકે ખણણ ખણણ કાંબી માં ખણણ ખણણ કાંબી અરે તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તુજને કોઈનો ભાડે હિંગળા જ આવે હે નવરાત રમવા કેવા કેવા વેશે માં કેવા કેવા વેશે આવી માં હિંગળાજ મકરાણમાં બિરાજી છે ત્યારે ખરેખર અદ્ભુત એના પરચાઓ છે. મકવાણા પરિવાર જ્યારે આ કથાના મુખ્ય યજમાન અમારા મામા હોય હે મકવાણા પરિવાર ખરેખર ધનભાગ છે એમના. આવો મોકો મળ્યો છે એમને એમના કુળદેવીમાં હિંગળાજ છે ત્યારે કે તારા ડગલે ડગલે કંકુ ઝરતા આખો માર્ગ માર્ગ રાતો આખો માર્ગ માર્ગ રાતો. આવો દિલીપભાઈ સમલગ્ન સમિતિના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ મકવાણા જય હો. આ ચાંદની નો ચંદર વો માથે લીલી કોર ને રાતો માં લીલી કોર ને રાતો. અરે કવિ દાદ કહે થોડુંક ચેન છે મૂળા ભજન માં મોગલ નું છે પણ આપણે માં હિંગળા ને યાદ કરવા છે. કવિ દાદ કહે અરે આડસર ની હિંગળાજ આ કવિ દાદ કહે આ મકવાણા પરિવાર ની હિંગળાજ સદાય સહાય કરશે મોગલ આવે 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 કેવા કેવા વેશે માં મારી કેવા કેવા વેશે. આવી માં હિંગળા જયારે બિરાજમાન છે આપણી વચ્ચે ઉપસ્થિત કલાકારોમાં ઓળખાણ આપી દઉં તો આપણા જ આડેસર નું જ ગૌરવ અને મકવાણા પરિવાર નું ગૌરવ એવા સુરેશભાઈ પરસંતભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળી તો વધાવી લેજો. ખૂબ સારી ગાયકી છે અને કોઈ શનિવાર નહીં ચૂકતા હોય સુંદરકાંડ વગર કોઈ શનિવાર વર્ષોથી આજે. અને એવું જ આપણા સમાજનું રત્ન કહી શકાય અને વર્ષોથી જેમણે ભજન કર્યા છે અને અમે તો એમને સમરસિંહ સોઢાનું બિરુદ આપ્યું છે એવા અમારા વેલજીભાઈ દરજી એટલે કે વેલા કાકા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને જોરદાર તાળીથી વધાવી લેજો. ફતેગઢ થી આપણા દિનેશભાઈ સરવાણી પધાર્યા છે જેવો તો જેને કહેવાય ને આજે જ ગ્રુપમાં હતો કે એ તો મોરલો છે ટહુક તો મોરલો છે એમને પણ આપણે આજ સાંભળવાના છે. હા ભાઈ ભાઈ જોરદાર તાળી વધાવી લેજો વાયોલિન મોરલા બોલાય હો બાકી. હા હા કાં તો કોરોનામાં મોરલા બોલ્યા હતા હે ખૂબ સરસ. એવા જ આપણી વચ્ચે નામી અનામી બીજા કલાકારો છે જ સંગીતકારોની ઓળખાણમાં આપી દઉં
કદાચ તમે નહીં ઓળખતા હોય, અમુક ઓળખતા પણ હોય, પણ દરજી સમાજ નું ઘરેણું કહી શકાય બેંજો વાદક એવા રમણીકભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. વર્ષોથી જેવો બેંજો વગાડે છે, અને હું તો જયારે ફોન કરું ને, કોઈક ને કોઈક જગ્યાએ કાર્યક્રમ હોય, એમનો લગભગ 30 માંથી 20-25 દિવસ તો પ્રોગ્રામમાં જશે. અને એમની એમની ખાસિયત એ છે, નાના નાનો પ્રોગ્રામ કરવો હોય તો આપણે તૈયાર છે, એવું નહીં. મોટા કલાકાર ભેગે તો જાય જ છે, પણ એ નાનામાં નાના કલાકાર ભેગે પણ એ એવું જ સંગીત વગાડે છે. જોરદાર તાળીથી વધાવી લેજો એમને. આવા જ ઉસ્તાદો માયલા એક ઉસ્તાદ ઘણી વખત તમારી સાથે સંગત કરે છે, જીતુભાઈ બારોટ પધાર્યા છે ગાંધીધામથી, એમને પણ જોરદાર તાળીથી વધાવી લો. એમની સાથે એમના ભાઈ, શું નામ છે? વિજયભાઈ. વિજયભાઈ પણ પધાર્યા છે, એમને જોરદાર તાળી વધાવી લેશો. બે મંજીરાના માણીકરો ઉપસ્થિત છે આપણી વચ્ચે, હસમુખભાઈ, હસમુખભાઈ ને બીજા નાગજીભાઈ, વાહ. અને અઘરામાં અઘરું જો વાજિંત્ર હોય તો બેંજો પછી આવે છે વાયોલિન. એ આંગળીઓ કેમ ફેરવે ને કેમ આમ કરે ખબર ન પડે કે આમાં કેમ સંગીત આવતું હશે, પણ વાયોલિન વાદક આપણી વચ્ચે ઉપસ્થિત છે. શંકરભાઈ વારોટ જોરદાર તાળીથી વધાવી લેજો. ક્યાંથી આવે છે? ગોતરકા, રાધનપુર. વાહ ભાઈ વાહ, એટલે આપણા ઇલાકાના કહેવાય એમ તો, વાંધો ના આવે. વાહ, હવે વાયોલિન વાદક બહુ ઓછા છે એમ. હા એમ, જેમ કેમ ગીરમાં સિંહની વસ્તી ઓછી થઈ ગઈ એમ. પણ સારા મજાના બધા સંગીતકારો છે. હવે ઘણો સમય ન લેતા પણ આજ સુંદર મજાની આપણે રઢિયાળી રાત બનાવવાની છે. હમણાં અમારા મને વિઠ્ઠલ મામા કેવા આવ્યા, 12:30 જ વગાડવાના છે. હોય કે અત્યારે વાગ્યા કેટલા પહેલા કહો તો મને. હવે કીધું અમે આમાં 3 જણા છે ને, એકલો એક 12:30 વગાડે એવડો છે, એક એક જણો 12:30 વગાડે એવડો, આમાં ક્યાં કરું? 3 અમે, 3 બીજા ને, હજી 3 આમાં જ નીકળશે બીજા. એટલે મને લાગે હવાર ઓછી પડે, કદાચ મહારાજ આવતા હોય ત્યાં કને કે બાપા હવે બંધ કરો તો અમે ચાલુ કરી. પણ આપણે મોજ કરવાની છે, મોજ આવે ત્યાં સુધી, આનું કોઈ લિમિટ ના હોય. એટલે અમારા નારણભાઈ પધારે છે, એટલે વિચપા સરદી. વાહ, હવે આવ્યા અમે તો, હવે જોયા. જોરદાર તાળી વધાવી લેજો. એમને સાંભળો એક લાવો છે, હું તો વર્ષોથી સાંભળું છું. એટલે નારણભાઈ વેલજીભાઈ વિચપા સરદી પધાર્યા છે. હવે હું વિનંતી કરીશ આપણા વેલા કાકાને કે ગણપતિ વંદના લઈ અને પધારે અને એવા રૂડા ભજનિયાનો દોર લઈને આવે કે આજની આ રઢિયાળી રાતને એક એવી મોજીલી બનાવી દે. એમ થાય કે ના, ત્રિકમજી ભગવાન દરજી સમાજ આડેસરના આંગણે એક કાર્યક્રમ થયો હતો અને એક યાદગીરી રૂપે આવો કાર્યક્રમ. તો જોરદાર તાળીથી વધાવી લેજો વેલજીભાઈ દરજી. સનાતન ધર્મ કી, અપને અપને માત પિતા કી, ગુરુ મહારાજ ની, જગા ભવની. નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે આપણે ત્રિકમજી ભગવાનના મંદિરના પટંગામાં ભાગવત સપ્તાહનું આયોજન, આપણે ભગવાનના પાઠોત્સવનો તો ભગવાન પ્રોગ્રામ ઘણા કર્યા છે, પણ આ તો એક નાના એવા કાલાવાલા આપણે કરવાના છે. આપણે કોઈ કલાકાર નથી, આ તો ભજનિયા કરવાના છે, સમજ્યા? પહેલો નામ પરમેશ્વરા, જેણે જગત માંડ્યો જોઈ, નર મૂરખ હમજે નહીં, મારો હરી કરે જો. સંત પલટે નહીં ને જુગ જાય ન,
સંત બીજ પલટે નહીં, જુગ જાય ઊંચ નીચ ઘરે અવતરે, આ ઘર સંત ના સંત ખારા જણ ની માછલી અને મીઠા પાણી માં મરી જાય, આવા જો ખાઈ જાય કૂતરો ખીર તો ઓહો એને ઉલટીઓ ચિંતી થાય. સદગુરુ ની દયા વિના ને આવો સપને મળે ના સતસંગ, સદગુરુ ની દયા વિના એ ભાઈ સપને મળે ના સતસંગ, પૂરણ દયા એ હોય ગુરુદેવ ની, ચડે આ ભક્તિ નો રંગ પૂરણ દયા એ હોય ગુરુદેવ ની, ચડે આ ભક્તિ નો રંગ મૂળ મહેલ માં આવા વસે ગુણે સા, મૂળ મહેલ માં Thank you.
ખાંડ ને અમૃત ભોજન ખીર ખાંડ ને ખીર ખાંડ ને અમૃત ભોજન ગુણપતિ લાડુ પાતા મેરે દાતા 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 તમે ભાંગો મારા દલડાની દાતા તમે એ ખોલી દેવ મારા રુદિયાના તાળા મારા દુઃખ દરિદ્ર મટી જાતા રે મેરે દાતા દાતા અરે ખડીયો તોરલપુરીમાં બોલે રૂપ
કોથળીઓ એ આવા એ મરજીવા મોજુ પાતા રે ગણપતિ બાપા આવા મરજીવા મરજીવા આવા મરજીવા મોજુ પાતા હે ગણપતિ દાતા મેરે દાતા દાતા મૂળ મહેલમાં વસે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા દુર્ગમ ગણપતિ ગાતા ગાતા મેરે દાતા દાતા
બાઈસે નો ગાવો મારે મૂળે લવાવે માવો માવો દાસી માટે એસે નો ગાવો મારે મૂળે એ નાવે માવો માવો આવડો સુર ભાવો એ મારા માવા એ મૂળે આવજો રે રામ ભજવાની તોરે ઓ સાધી મોલે આવજો
માને તીએ કામણ કીધારે ઉરલી રે વાળા આરા સાસુરે બોલો ને એ બોલો ને મારા શ્યામ રે કાનો ગા ઉરલી રે વાળા મારા કા
માતા પિતા મેલ્યા રે, હવે તમારા કરણીએ મે તો એ માતા પિતા મેલ્યા રે, આવો મિલો રે, આવો મિલો રે, આવો મિલો રે, આવો સગડો આ સંસાર રે, મોરલી રે વાળા ભાળતા સાધુ રે, બોલો ને એ બોલો ને મારા શ્યામ રે કાનુકા, મોરલી રે વાળા ભાળતા તમે જૂઠડા એ જૂઠડા એને બોલો મારા શ્યામ રે કાનુકા, મોરલી રે વાળા મારા તા સાડ મેલિયા રે, અવ તમારા કરણીએ મે તો મામા મોસાડ મેલિયા રે, વરી મેળ્યો રે, વરી મેળ્યો રે, આવો સૈરા એરો સાથ રે, વાળા મારા તા સાચો બોલો ને એ બોલો ને મારા શ્યામ રે કાનુદા, મોરલી રે વાળા મારા તા પ્રભુ ગિરિધર ના ગુણલા, આવા વરતો, આવા વરતો, આવા વરતો, આવા વરતો એ ગિરિધર ને અમે ભરીએ રે, મોરલી રે વાળા મારા તા સાચો રે, બોલો ને એ બોલો ને મારા શ્યામ રે કાનુલા, મોરલી રે વાળા મારા તા કાનુડો મતાવે ને રવની દી આપું રે આપું મારી બાય, કાનુડો બતાવે ને નવનીધિયા પૂ
એ મારી ભાયું ઈઠેલ રે એ મારી બેની ઓ કુળ ગામડાનો ગારું વિસરે મારી બાજુ રે આવે મન મીઠી મીઠી લે રે મારા કાનુડાને કો પાડે રે એ મારી બાયુ ઈઠેલ રે મારી બાયુ ઓ કુળ ગામડાનો ગા ગળીએ વાલે ગૌતન તુડલ વાલા ચલિયા ગળીએ વાલે ગૌતન તુડલ વાલા ગૌતન લીધા એણે ઉગારી પાડેલ રે મારી ભાયું ઈઠેલ રે એ મારી ભાયું ઓ ઉડ ગામડાનો ગા ત્રિકમજી ભગવાન રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ કી ગુરુ મહારાજ ની જગા ભોમની એક જગ્યાએ હું ભજન કરવા ગયો સમજા આધોઈ આધોઈ શાસ્ત્રીજી આપણે તો કઈ ભજન હું લેતા નથી ત્રણ સાડા ત્રણ વાગ્યા એટલે એ ભાઈ આવ્યા એટલે એમની લાગણી હશે ભાવના હશે
મને કવર આપ્યું. મેં કીધું આ શું છે? તો કે આ તમે ભજન ગાયા ને એની દક્ષિણા. હા, મેં કીધું હું દક્ષિણા લેતો નથી. કીધું તો ના ના, કઈક લેવો તમે. મેં કીધું હું દક્ષિણા નથી લેતો, હું ફી લઉં છું અને ફી આ કવરમાં નહીં આવે, એ થપ્પીઓમાં આવે. પણ મોજ છે અમારા વેલા કાકાએ મોજ કરાવી. જોરદાર તાળી થી વધાવો તો ખરા એમને. ખૂબ સુંદર મજાની વાત કરી. એમાં છેલ્લે એમણે રજૂઆત કરી કે મારા કાનુડાને કોઈ ફાડેલ રે, હે મારા કાનુડાને કોઈ દીઠેલ રે. કાનુડું એટલે અદભુત પાત્ર છે. શાસ્ત્રીજી બેઠા છે એટલે આપણે તો શું વખાણ કરી શકીએ. વિશેષ રજૂઆત તો એ જ કરી રહ્યા છે. અને હજી પરમ દિવસે પાછું કૃષ્ણ જન્મ થશે. પણ અદભુત પાત્ર છે. કુરુક્ષેત્રના મેદાનમાં એમ કહેવાય કે એક બાજુ પાંડવોની સેના, એક બાજુ કૌરવોની સેના, હે, અને આ બાજુ બગડતા 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 કરતા કરતા એ અર્જુનના રથના ઘોડલા જ્યારે આમ દોડતા આવતા હોય, અર્જુન આ બાજુથી બાણ છોડતો ને સામે એનો જ ભાઈ કર્ણ બાણ છોડતો હોય, સામસામા બાણ ટકરાતા હોય, એમ કરતા કરતા જ્યારે એમ કહેવાય કે અર્જુન નું બાણ કર્ણ ની સામે લાગે અને કર્ણ જેને કહેવાય કે 10 ફૂટ છેટો હટી ગયો એનો રથ. ભગવાન કૃષ્ણ કાંઈ ન બોલ્યા. આવી રીતના ઘણી વાર થયું. અને એમ કરતા કરતા એક વખત કર્ણે બાણ માર્યું અને આ બાજુ અર્જુન નો રથ જેને કહેવાય ને કે 1/2 ફૂટ છેટો હટી ગયો. કૃષ્ણ કે વાહ કર્ણ, વાહ કર્ણ. અર્જુને વિચાર થયો તમે કોના ભેગા છો? આ મારા ભેગા રહીને મારી પથારીને ફેરવા માંડે ને, પેલા ચોક કરો. એ કે ના, મારે કેવું પડે તો કેમ? અરે હું એને એક બાણ ફેંકો 10-10 ફૂટ એનો રથ પાછળ ફેંકી દઉં અને તમે એના વખાણ કરો છો. માત્ર 1/2 ફૂટ આપણો રથ તો પાછળ આવ્યો પણ તમે એના વખાણ કરો. કૃષ્ણ કહે છે તું જોતો ખરો, એના રથમાંથી એકલો જ છે, એનો સારથી જ છે ખાલી, અને તું 10 ફૂટ રથ એનો પાછળ ફેંકી દે ને નવાઈ નથી. પણ તારા રથમાં તો સાક્ષાત હનુમાન દાદો બેઠા છે, હું કૃષ્ણ પરમાત્મા આ બેઠો છું. અને છતાં જો તારો રથ 1/2 ફૂટ પાછો ડગી જતો હોય ને, વિચાર કરી લે કે અમે એક એનું તારો શું થાય. એટલે મારે કેવું પડે કે વાહ કર્ણ. એટલે કહેવાય ને કે ઘા કદાચ દુશ્મનનો હાર હોય ને તો એનો વખાણ કરવા જોઈએ. હા, આ વાત છે કૃષ્ણની. સરસ મજાનો માહોલ જામ્યો છે. ત્યારે આગળનો દોર લઈને આવે એ પહેલા એક રજૂઆત હું કરી લઉં. મારો રાઉન્ડ તો પછી લઈશ, પણ આ તો વચ્ચે વચ્ચે એમ ઉપડે ને ગાવાની. એક નેતા હતા ને, નેતા સરજે સીધા આવી ગયા પણ કેમે કરી બળે નહીં. ઘણું બધું એમાં કેરોસીન નાખ્યા, છેલ્લે તો ખાંડ નાખી ટાયર નાખ્યા પણ તોય મેળ ના આવે. છેલ્લે કોકે કીધું આ ખુરશી નાખો, ખુરશી ખુરશી નાખી તે રહી બર્યા, કારણ કે જીવ એમાં રહી ગયો ને. માં હિંગળાજ ની એક રચના લઈ અને પછી આગળનો દોર મારા સુરેશભાઈ લઈને આવે. કે હિંગળાજ હાજ રાજુ રમાડી તું તો હે બેઠી મકરણ માં. આડેસર મકવાણા પરિવાર માંથી પાંચા બાપા અને એમના ભાઈઓ અને બધા ઘણા બધા જાત્રા કરી આવ્યા છે. આમ અઘરું છે પણ ખરેખર ભાગ્યશાળી હોય. મેં એમના ઘરે કાલે જ પરમ દિવસે જ વાત કરી. લલિયાણા ગામમાંથી જંગીમાંથી ઘણા બધાના મેં પાસપોર્ટ બનાવ્યા, 35 જણાના શાસ્ત્રીજી પાસપોર્ટ હિંગળાજ માટે સ્પેશિયલ બનાવ્યા. મારો પાસપોર્ટ એના પહેલાનો બન્યો છે પણ હજી મેળ નથી પડ્યો. આ તો કૃપા થઈ જાય. હે હિંગળાજ, હે હિંગળાજ, હિંગળાજ હાજ રાજુ રમાડી તું બેઠી તે મકરાણ માં.
હિંગડાજ હાજરા હજૂર પાડી તું બેઠી રે મકરાણ માં માડી તારો અરે રે રે માડી તારો ડુંગરીઓ દૂર માડી તું બેઠી રે મકરાણ માં જય 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 મહિંગડાજ જય હો મોજા યાત્રા કેવી અઘરી હશે ઉજળ અરણ્યો ના દુખડા વેઠાય ઉજળ અરણ્યો ના દુખડા પંથો વિકટ નો પાર પમાય રસ્તામાં પ્રાણીઓ છે કુરૂર મળી તું બેઠી રે મકરાણ હિંગડાજ અરે રે હિંગડાજ 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 હાજરા હજૂર મળી તું બેઠી રે મકરાણ મોજ હા પ્રમુખ સાહેબ હા ચંદ્રકૂપ ચડવું એ ચલાકી નું કામ છે ચંદ્રકૂપ ચડવું એ ચલાકી નું કામ છે અવિનાશીઓ નું ત્યાં અદભુત ધામ છે ઉછરેલી વિભૂતિ નો પૂર મળી તું બેઠી રે મકરાણ માં હિંગડાજ હિંગડાજ હાજરા હજૂર મળી તું બેઠી મકરાણ માં બેઠી મકરાણ માં બેઠી રે મકરાણ માં જય હો હા મોજા આવામાં હિંગડાજ ના બેહણા અહીંયા કરે હોય મકવાણા પરિવાર નો ખરેખર અહીંયા કરે સાક્ષાત હું તો સવારના ઉઠીને રોજ હમણાં દર્શન કરવા જાઉં છું મારા ભરતભાઈ ના ઘરે જ રોકાણો છું એટલે હવે આગળનો દોર લઈ અને આવે છે આપણા સુરેશભાઈ મકવાણા જોરદાર તાળીથી બધાવી લેજો સુરેશભાઈ મકવાણા વાહ ટૂંકા ગાળામાં ખરેખર બહુ મોજ આવી ગયો આમ તો જો મને એમ થાય ક્યારેક હું આવડો મોટો કલાકાર થઈ ગયો એક વાત કરી દઉં એક વખત અમે ભુજ પ્રોગ્રામ માં ગયા જીતુભાઈ તે અમારા ભેગા એક તબલચી હતા તબલચી હવે ઈ કોક મોટા કલાકાર ભેગે જતા હશે એટલે મારી કને વખાણ કરવા માંડે હું ઈ કે લક્ષ્મણ બારોટ ભેગે જાઉં નિરંજન પંડ્યા ભેગે જાઉં એટલે મેં કીધું હશે ભાઈ તો સારું અમારા અહોભાગ્ય તમે આયા અમારા ભેગા તો રહી રહીને બેજી ત્રીજી ત્રણક વાર વાત કરી એટલે મેં એમને પછી કીધું મારાથી રહેવાનો સ્વભાવ એવો ને મેં એમને કીધું મેં કીધું તમે ભલે મોટા કલાકાર ભેગા જાઓ છો વર્ષો ત્યારે પણ તમે ત્રણ ત્રણ વાર મને કીધું તો હવે તમે આજ મારા ભેગા આવ્યા છો તો કા હું મોટો કલાકાર થઈ ગયો અને કા તમારી કર્મની કઠણા એવી આવી ગઈ કે તમારે મારા ભેગું આવવું પડ્યું એટલે એટલે આપણે હવે મને એવું લાગે આવડી બધી એકઠી થઈ ગઈ મૂડી હું મોટો કલાકાર થઈ ગયો મને લાગે છે વાંધો નહીં આવે
રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ત્રિકમજી ભગવાન કી જય, હિંગળાજ માત કી જય, ભૂતિયા દાદા, સોમનાથ મહાદેવ કી, સદગુરુ ગણપતિ શારદા, ત્રણે નમન કરવાના સ્થાન, હે શરણ ગયે સુખ આપશે, હું તો પૂરે હૃદય નિહા, હે શરણ ગયે સુખ આપશે, તો પુરે હૃદય નિહા, રામ રામ રટતે રહો, ધરી રાખો મન દે, એજ રામ રામ રટતે રહો, અને ધરી રાખો મન ધીર, હે કોઈક દીન કાર્ય સુધારશે, કૃપા સિંધુ રઘુવી, ગોકુળિયું ગમતું નથી, અને યમુના ખારી જે અગોકુળિયું ગમતું નથી, અને યમુના ખારી જે પણ મારા વાલા વાલા હારે, તે તો સિદ્ધ ને કરાવ્યા સામડા, તો કાનડો કાળો કાળો, હે રાધા છે ગોરી ગોરી, કાનડો કાળો કાળો, કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનડો કાળો કાળો, વસ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાત થાય, મન વસ કરી
વસ કરને જોતા શુદ્ધ પ્રેમ જાત થાય, શુદ્ધ પ્રેમ જાત થાય, પ્રેમ જાત થાય, અજ્ઞાન જીવ જાય, અજ્ઞાન જીવ જાય, જ્યાં મનડું જાય દોરે અજ્ઞાન જીવ જાય, જ્યાં મનડું જાય દોરે કાનોડો કાળો કાળો, રાધા છે ગોરે ગોરે છે એક નવલ કિશોર, એક નવલ કિશોરે કાનોડો કાળો કાળો,
સંસાર સાન જામે છે પ્રેમ ને મુના દે સતાર સા છે પ્રેમ ને મુના દે છે પ્રેમ ને મુના દે છે પ્રેમ ને મુના દે પ્રીતિ કરો તોય વી કેવી એ આ પ્રીતિ કરો તોય વી જેમ ચંદ્ર ને ચકોરે પ્રીતિ કરો તોય વી જેમ ચંદ્ર ને ચકોરે કાનુડો કાડો કાડો સાધા છે ગોરે ગોરે કાનુડો કાડો કાડો મુરલી વેરણ થઈ રે કાનુડા તારે મુરલી વેરણ થઈ બવરી ઉતો બની ગઈ રે ચોગાડા તારી મુરલી વેરણ થઈ સાસુ કી માલા મે સિમરો મે સીતા નામ સાસુ કી માલા મે સમરો મે સીતા રામ અપને મન કે મેં જાનો પી કે મન કી રામ અપને મન કે મેં જાનો પી કે મન કી રામ સાસુ કી માલા મે સમરો મે સીતા નામ સાસુ કી માલા મે સમરો મે સીતા નામ વૃંદાવન ની કુંજ ગલી માં હું તો શરમાઈ ગઈ રે કાનુડા તારી મુરલી વેરણ થઈ બવરી હું તો બની ગઈ રે કાનુડા તારી મુરલી વેરણ સાંભળતા સુધ ગઈ વાલો વગાડે મીઠી મીઠી મુરલે સાંભળતા સુધ ગઈ તેરે ઠગર મને કામણ કીધા હું તો ટગાઈ હવે ગઈ રે
જીયલા હું તો ટગઈ હવે ગઈ રે કનોડા તારી મોરની વેરણ થઈ મવરી હું તો બની ગઈ રે કનૈયા તારી મોરલી વેરણ થઈ સુરત મોહને મોરત તે પર મોહી ગઈ દસ સત્તર નો દસ સત્તર નો પ્રીતમની હું દસ સત્તર નો પ્રીતમની હું દાસ બની ને રે રે એજી હું તો દાસ બની ને રે રે કનોડા તારી મુરલી વેરણ થઈ બવરી હું તો બની ગઈ રે કનોડા તારી મુરલી વેરણ થઈ કનોડા તારી મુરલી વેરણ થઈ વાલીડા રે મારા રે હા સત કેરી સોયું ને રામ રામ આ શબ્દો ના ધાગા રે શબ્દો ના ધાગા અખલ તો તે ખૂબ બનાયો ખલ તો તે ખૂબ બનાયો બની અમારે મોલે મોલે ઉતર દિશાથી એક રમતો યોગિયા રે બાલા જોગિયા આવી આવી અલા ખાજ ગયો બને અમારે સાથી એક રમતો યોગ્યા રે યોગડો રે
ઢાલીડા રે મારા રે એ જી હા આપડા પિતાંબર ને રામ રામ કેસરિયા વાગા રે કેસરિયા વાગા રે અને કેસર ભી મતલબ લગાયો કેસર ભી નતલક લગાયો બેન અમારે મોલે મોલે ઉતર દેશોથી એક રમતો યોગ્યો રે યોગીડો રે આયો રે આસન વાડ્યા રે આસન વાડ્યા રે અનહદ નાદ બજાયો એ વાલી કરમ તો યોગિયો રે યોગી ડોર જા
જન્મ મરણ ના આવે રે, જન્મ મરણ ના આવે રે, નહીં રે આયો ને નહીં જાયો, એવો નહીં રે આયો ને નહીં જાયો, બેન અમારે મોલે મોલે ઉતર દેસોતી એક રમતો જગ જાયો રે રે જા ચરણ રે હર કે હરે ગુણ ગાયો, અવ હર કે હરે નો ગુણ ગાયો, બેન અમારે મોલે મોલે ઉતર દિશાથી એક રમતો યોગ જાયો રે, યોગીડો રે જાયો રે, ઊંચો છે ગર્વ દાતા ગિરના રે બાવો બાવો ગિરના રે રે તારા રે ભજન ને લેરું લાગે હે યવ કરવો દાતા દાતા ગિરના રે બાવો બાવો ગિરના રે રે દાતા દાતા
ગિરનારે બાવો, બાવો ગિરનારે રે, સાહેબ સંતો
સમય સમય ની બલિહારે આ સમય સમય ની બલિહારે એવો ગર્વ દાતા દાતા ગિરનારે બાવો બાવો ગિરનારે રે તારા રે ભજન ને લય રો લાગે એવો ગર્વ દાતા છેલ્લે મા ભગવતી ઇંગળાજ ને યાદ કરી લઈ હે માડી ચૌદ ભુવન મારે તે માતુ ચૌદ ભુવન મારે તે ઊંડણ માયા ભલે માતુ ચૌદ ભુવન મારે તે ઊંડણ માયા ભલે આ છોરુડા ને ખમા કેતી મા તારા બાલુડા ને ખમા કેતી મા હિંગડા જ માડી માં ચૌદ ભુવન મરે તી ઊંડણ માયા ભલે તી માં ચૌદ ભુવન મરે તી ઊંડણ માયા ભલે તી તોરુડા ને ખમા કે તી માં હિંગડા જ માડી પાલુડા ને ખમા કે તી માં હિંગડા જ માડી લડી લડી પાય લાગુ દયાણી દયા માગુ માં હિંગડા જ માડી લડી લડી પાય લાગુ હે દયાડી દયા માગુ માં હિંગડા જ માડી લાગુ હે દયાણી દયા માગુ માં હિંગડા જ માડી લડી લડી પાય લાગુ હે દયાણી દયા માગુ માં હિંગડા જ
હે મેળો છે માન માલા નમીને આઈને હાલો મેળો છે માન માલા નમીને આઈને હાલો માતા જ વેણે હાલો માં વેણ હાલો માં નીંગડા જ માડી લડી લડી પાય લાગુ હે દયાડી દયા માંગુ માં નીંગડા જ માડી લડી લડી પાય લાગુ હે દયાડી દયા માંગુ માં નીંગડા જ મોગલ માડી ચંડિકા છો તું ચારણ માં મોગલ માડી લડી લડી પાય લાગુ હે દયાડી દયા માંગુ માં મોગલ માડી લડી લડી પાય લાગુ હે દયાડી દયા માંગુ માં મોગલ અમે ગયા હતા
મણિયારાને હાટ જો આજ અમે જ્ઞાતા મણિયારાને હાટ જો હવે જોડે રે મોલવતા વણલા વઈ ગયા હવે જોડે રે મોલવતા વણલા વઈ ગયા ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં ભેલે રેડા 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 હરણ્યું આત્મિરે હાલર શેર માં અરજણિયા તારે જો પડે ઘાયલ જાપે તારે જો પડે જાપે તારે જો પડે હેલ રેડા આવતા જાતા નો નેણો લાગ્યો અરજણિયા લીમુડા જોલે તારા બાગ માં છબેલા લાલ લીમુડા જોલે તારા બાગ માં હલો હે લીમુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ લીમુડા ઝૂલે તારા બાગમાં હેજી મારો અઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા લીમુડા 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 તારા બાગમાં વાલા મારા લીમુડા ઝૂલે તારા બાગમાં શેરનું મારું દાતરડું લાલ કરી ઓલ લાલી એ લુહારે મુજા હે મુજા વાલ મજીલો હવે નહીં જાવું વીણ વાઢ બારે લોલ હવે નહીં જાવું વીણ વાઢ બારે લોલ હલો આ મોજા પરણ્યો લાવે છે જોને પાવલી રે લોલ ઉરે લાવું છું રૂપિયો ડેભ મુજા એ મુજા વાલ મજી લોલ હવે નહીં જાવું
વીણ વાઢ વારે લોલ, હવે નહીં જાવ વીણ વાઢ વારે લોલ. હાલો આમાં કાન તારી મોરા લીએ મોહિને ગરવો ગેલો કીધો, એવા હરવા હાથની રે ગુઢા રાગની ઈરવી જો પણ તારે વાગી, હે ઈરવી જો પણ તારે વાગી. હાલો બાવા તું હડવા હડવો હાલ જોર, ખડ બાવા તો દુખડ બાવા તું હડવા હડવો હાલ જો, એવા કરવાને હવે જો જો આ છરડા ના ખેલ રે,
ઘેર જાઉં ગમતું નથી. રાવણ સરખો રાજીઓ ને પ્રગટ મેરુ સમાન, આલાજી તારા આલાજી તારા આલાજી તારા હાથ વખાણું, એ પતિ તારા પગડ વખાણું, આલાજી તારા હાથ વખાણું, એ પતિ તારા પગડ વખાણું, આલાજી તારા હાથ વખાણું, એ પતિ તારા પગડ વખાણું. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ત્રિકમજી ભગવાન કી જય. અહીંયા કને ચા પહોંચાડો આપણા સંગીતકારોને. રામ જપયનું રાગ છે તારા સબ દુઃખ ડાળે દોઈ, વિશ્વાસે તો હરી મિલે મિલે, લોહા ભી કંચન હો સમરન કી સુધ લે તહે, ઓ ભીડ પડી ગજરા જાકો, જુગ મે કોઈ નહીં તાકો ગરીબ નવાય, એમ પ્રીત કરો તો એસી કરો, જેસી કરે ભાઈ કપાસ, એ જીતે જી અંગ ઢકે, ઓ મુવે ન છોડે સાથ, કેમ કે માયા હે દો પ્રકાર કી, એને ખરી નીતિ સે ખાય તો તો અંગ પીડા કોઈ દી એને વ્યાપે નહીં, ને મહારોગ મટી જાય. માયા માથે લાંબા સિંગડા, એ ભાઈ લાંબા નવનવાત, આગળથી મારે ઈ તો સિંગડા, ઓ પાછળથી મારેલા, એમ રામા સમય આવજો, અને આ તો કળિયુગ આવી ગયો કરૂડ, ભાટી હરજી ની આ તો વિનંતી, ઓ તમે સાંભળો આજ રાજો,
માટે દર પૂનમ દ્વારી કમાજા એ દર પૂનમ દ્વારી કમાજા એવા અજમલ રાજા એવી ભક્તિ કરે દર પૂનમ દ્વારી કામાજા એવા યજમાલ રાજા ભક્તિ કરે માતા મીનાળ દે કહે રે સ્વામી અમે પુત્ર વિના ઓ જી ઓ જી તેથી મનડું મારું બહુ મુજા રંગીલા રણ છોડજીને નવો ઓજીઓ દયાળુ છે દ્વારિકા નો દયાળુ દ્વારિકા નો
હું રે પૂછું રે તમને ભ્રામણો ઓ જી ઓ જી ક્યાં છે મારો દ્વારિકાનો ના સાવરે સોનાની વાલાની વાલો વસ્યા સમદરિયાની માય વાલો વસ્યા સમદરિયાની માય એવાય જમલ રાજા એ ભક્તિ કરે ઓ જી તો ચરણે પડ્યા રે છત્ર ભોજને ઓ જી ઓ જી વચન કઈ માંગ્યા મા જમરા એવી ભવની ભવટ પાંગો પ્રભુ પોકરણ ગઢયવતા એવા વાજીયા મેણા રે પાંગો માવજી ઓ જી ઓ પગલે રે અમે પાડશું
ઓ જી તર સુરામ દેજી આવતા એવા પૂનમે પોકરણ ગઢ માયા સરે ચરણ નોયા બાલકો ઓ જી એ દાસ નારાયણ ગુણ લાગાય દાસ એ જી દાસ નારાયણ ગુણ લાગાય ઘડીકમાં
કોવા કામી રે ક્રોધી ને લોભી લાલ ચૂરે પ્રથમ યુગમાં પ્રહલાદ સિધી ગયા જેણે કરી સત ધર્મ ની વાત રે રત્ન બલિયે રોપ્યો ભાવનો મેળો રે હકે આલો તમે વચન પાડો ખરી વ્રતિ માં ખેલો ભાઈ ભલો ભલો ભાવનો મેળો આ ભાવનો